શું કરો છો ભૂલકાઓ? મજા મજા ને ને ભાઈ, સરસ મજાનો વાર્તા તો આપણે શીખી ગયા છીએ. આપણે વાંચનની હવે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ અને લેખન કરીએ છીએ, જેનાથી આપણને વાંચનનો વિશેષ મહાવરો મળે અને આપણને જાજું બધું વાંચતા આવડી જાય. આજે આપણે સાદા શબ્દોના જોડકા શીખીશું. ચાલો જુઓ, અહીંયા તમારી સામે સાદા શબ્દો લખેલા છે, મારી સાથે વાંચજો. અને હવે હવે આપણે વાંચન થોડું ફેરવશું. આપણે એમ વાંચીએ છીએ ને અત્યાર સુધી ગ મ, હવે આપણે એવું નહીં વાંચીએ, હવે તો આપણે સરસ વાંચતા આવડી ગયું. હવે આપણે વાંચશું ગમ, એક સાથે આપણા મગજમાં શબ્દો ગોઠવી નાખવાના અને આગળ આગળ સરસ વાંચવાનું. જુઓ, મારી સાથે વાંચતા જજો, સરસ મજાનો આવડે જ છે બધાને. હો ગ વગ વગ, ગમ વગ વગ. આ શબ્દો સાદા શબ્દો છે. આ સાદા શબ્દોની સામે એના જેવા જ બીજા સાદા શબ્દો આપેલા છે, પણ છે આ જ શબ્દો આડી અવળી રીતે ગોઠવીને. વગ વદ ગમ, વગ વદ અને ગમ. આ બાજુ જે શબ્દો છે એ જ શબ્દો સામેની સાઈડ છે, પરંતુ આડા અવળા ગોઠવાયેલા છે. આપણે તેની સાચી જોડી બનાવવાની છે. આપણે શબ્દોને ભેગા કરીને જ વાંચવાના છે. ગમે હવે અહીંયા છે ગમ, આપણે સામે ગમ શબ્દ શોધવાનો છે. ગ મ, હવે અહીંયા છે વગ, અહીંયા છે વદ અને અહીંયા છે ગમ. અહીંયા ગમ અને અહીંયા પણ ગમ શબ્દ. આપણે તેની સાચી જોડી બનાવી દઈએ. ટપકાથી લઈને ટપકા સુધીની જોડી કરશું. આડી અવળી જોડી ન થાય એ માટે આપણે ટપકા જોડીને જોડી બનાવશું, જેથી આપણું કામ સરસ મજાનું ચોખ્ખું ચોખ્ખું લાગે. હો ભાઈ, ત્યાર પછી છે વગ. આ શબ્દ વગ, આપણે વગ એવું હવે વાંચશું નહીં, સરસ મજાનું આવડી ગયું છે વગ. વગની સામે આપણે વગ શોધીએ. અહીંયા પહેલો જ શબ્દ વગ છે, તો આપણે બંનેની સરસ જોડી બનાવી દઈએ. વગ વગ, આ બે બે અક્ષરોના સરસ મજાના જોડકા છે. ત્યાર પછી લખ્યું છે વદ. શું લખ્યું છે? વદ. આપણે તેની સામે વદ શબ્દ શોધીએ. અહીંયા છે વગ અને આ છે વદ. આ વદને આ વદ સાથે જોડી દઈએ. થઈ ગઈ ભાઈ સાચી સાચી જોડી આપણી? આવી રીતના સાચા શબ્દો સાથે સાથે આટલા સાથે સાથે વાંચવાના, છૂટા છૂટા પાડીને વાંચવાના નહીં, સાથે સાથે. વગ વદ ગમ. ચાલો હવે આગળ ત્રણ મૂળાક્ષરોની જોડી બનાવીએ. જુઓ અહીંયા લખ્યું છે, આપણે કેમ વાંચશું? પહેલા તો આપણે આમ વાંચતા દ મ ન, કેમ વાંચતા? એક એક મૂળાક્ષર દ મ ન. હવે આખો મૂળાક્ષર સાથે વાંચી જશું. દમન, કેમ વાંચશું? દમન દમન. ત્યાર પછી સદર, ત્યાર પછી રસમ. દમન સદર રસમ. હવે આગળ સામે જોઈએ તો ત્યાં પણ આવા જ શબ્દો લખ્યા છે, રસમ દમન અને સદર. રસમ દમન અને સદર, પરંતુ ગોઠવાયેલા સામસામા નથી, આડા અવળા છે અને એને આપણે સાચી જોડીમાં ગોઠવવાના છે. આ દમન શબ્દને સામેનો દમન શબ્દ શોધી એની સાથે જોડી બનાવશું. આ દમન સામે આ છે રસમ. આપણે રસમ એમ બિલકુલ હવે નહીં વાંચીએ, આપણે વાંચશું રસમ. ત્યાર પછી દમન, આ દમન શબ્દ સામે બીજો દમન શબ્દ જોડી દેશું. ટપકાથી ટપકા જોડશું હો, જેથી કરીને આપણા આડી અવળી લીટી ન થાય અને આપણું કામ ચોકસાઈ વાળું દેખાય. ત્યાર પછી છે સદર. સદર આપણે સામે આના જેવો શબ્દ શોધી કાઢીએ. અહીંયા છે રસમ, પછી છે દમન અને અહીંયા છે સદર.
આપણે 17 શબ્દોની સાચી સાચી જોડી બનાવી દઈએ. ત્યાર પછી રસમ, શું લખ્યું છે? રસમ. હવે આવો જ શબ્દ સામે શોધી કાઢીએ. અહીંયા પહેલો જ એ રસમ શબ્દ લખાયેલો છે, તો ચાલો આપણે એને જોડીમાં ગોઠવી દઈએ. હવે જુઓ, દમણ એની સામે દમણ, સદર તો સામે સદર, અને રસમ તો એની સામે રસમ. આ સાદા શબ્દોની જોડી હવે તમે ઘરે પણ બનાવજો.